નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર. સતત આપની સાથે હું ખ્યાતિ. ફી વધારાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે. ગોવાની ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓનો વિરોધ, જે 28 માંથી 35 હજાર ફી કરી દેવાતા રોષ ચૂફાટી નીકળ્યો છે. ઓરડા ગાર્ડન થી બોપલ સુધી રેલી કાઢવામાં આવી છે. ગોવાની ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. ફી ની અંદર ધરકમ વધારો કરવામાં આવ્યો છે. 28 થી વધારીને ફી વધારો કરી દેવામાં આવ્યો છે. 35 સુધીનો 7 હજારનો આ ફી વધારો, જેમાં ભાજપ સરકાર પર તેઓ આક્ષેપો લગાવી રહ્યા છે. નાના નાના વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધના મૂડમાં આક્રોશની આ રેલી સામે આવી છે. ફી વધારાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા છે અને તેઓની માંગ છે કે આ પ્રકારે દરખમ ફી વધારો કરી દેવામાં આવી રહ્યો છે. શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવે છે, તે સાંખી લેવામાં નહીં આવે. ઓરડા ગાર્ડન થી બોપલ સુધી આ રેલી યોજવામાં આવી છે. શાળા એક મંદિર છે, તેને વ્યવસાય ન બનાવો તેવા સૂત્રો પણ લગાવવામાં આવ્યા છે. ભાજપ સરકાર ચૂંટણી પહેલા વાલીઓના પગમાં, ચૂંટણી પછી સ્કૂલ સંચાલકોના ખોળામાં આ પ્રકારના બેનરો દર્શાવવામાં આવી રહ્યા છે. વધુ વિગત સાથે જોડાયા છે અમારા સંવાદદાતા દીપક, તેમની પાસેથી જાણીશું વધુ વિગતો શું છે. દીપક, જણાવશો કે વાલીઓ જે રીતે અલગ અલગ શાળા સંચાલકોની મનમાની બાદ વિરોધ નોંધાવી રહ્યા છે, આજે ગ્લોબલ મિશન સ્કૂલની જો વાત કરવામાં આવે, અહીં જે રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે, શું છે આખરે તેઓની માંગ? ક્યાંથી હું હાલના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્કૂલ વાલીઓ છે, ગ્લોબલ મિશન સ્કૂલ તેના વાલીઓ અને અન્ય સ્કૂલોના વાલીઓ પણ અહીં કહી શકાય કે જે તમામ લોકો જે છે તે અહીં રેલી કરી રહ્યા છે. ને ખાસ કરીને જે ફી વધારો જે છે તે 6,000 જેટલો ફી વધારો જીતી દેવામાં આવ્યો છે, જેના કારણે હાલ બેનરો સાથે જે વાલીઓ છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘુમા તળાવ પાસેથી બોપલ જે રિંગ રોડ છે ત્યાં સુધીની રેલી યોજવામાં આવી રહી છે. હાલ તમામ લોકો છે વાલીઓ આપણી સાથે વાત કરીશું. સંજયભાઈ, આજ ખાસ કરીને રેલી યોજવાનું કારણ શું ને શું ફી વધારો જીક્યો છે? ભાઈ, આજે રેલી જોવાનું કારણ એ છે, હવે અમારી જે પેરેન્ટ દેખતા છે હવે બરદાસ્તની હદ થઈ ગઈ છે. એક વર્ષથી જે લોલીપોપ આપે છે ભાજપ સરકાર, જે ભોપલો અમને બધાને રોજ લોલીપોપ આપતા રહ્યા છે, અને હવે ચૂંટણી લક્ષી જાહેરાતો કરીને પહેલે પેરેન્ટના પગમાં પડેલા અને હવે સંચાલકોના ખોળામાં પડી ગયા છે. એવી ભ્રષ્ટ સરકાર સામે અમે ઉગ્ર આંદોલન તરફ ચીમકી આપી રહ્યા છે. આવનારા સમયની અંદર અમે લોકસભાની અંદર ભાજપ વિરોધી વોટ આપીશું, કાં તો નો વોટ નો સોલ્યુશનનો નારો લઈને અમે ગલીએ ગલીએ, ગુજરાતની ગલીએ ગલીએ ભાજપ સરકાર વિરુદ્ધની અમે આંદોલન કરવા માટે આગળ વધી રહ્યા છીએ. ખાસ કરીને આપની વાત કરવામાં આવે તો કઈ રીતે સંચાલકો પરેશાન કરે છે, ફી બાબતે શું દબાણ કરે છે આપણે? ફી બાબતે અમને રેગ્યુલરલી લાસ્ટ યરની જે બાકી ફી છે એના માટે અમને રેગ્યુલર મેસેજ આવે છે, ફોન આવે છે, અને એ લોકો એ રીતે કહી રહ્યા છે કે એના તમે જો ફી નહીં ભરો તો અમે લોકો તમારા બાળકનું આગળ નેક્સ્ટ ગ્રેડમાં અમે પ્રમોશન અટકાવીશું. અત્યારે અમને ગવર્મેન્ટ એવી રીતે મજબૂર કરી રહી છે કે અમારે બી સુરતની જે મનસન પર ઉતરી અને ગવર્મેન્ટની આગળ લાચાર બનીને બેસવું પડશે, અને જો ગવર્મેન્ટ અમારી જે માંગણી છે પૂરી નહીં કરે તો અમે 100% વિધાનસભાનો ઘેરાવો અને અનશન ઉપર ઉતરવાનું પૂરેપૂરું પ્લાનિંગ કરી દીધેલું છે. ક્યાંથી ચોક્કસ તો જોઈ શકાય છે કે તમામ વાલીઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. 7,000 રૂપિયા જેટલો જે ફી વધારો જીતી દેવામાં આવ્યો છે, જેના કારણે વાલીઓમાં રોષ છે ને અન્ય જે સ્કૂલોના જે વાલીઓ છે તે પણ આ રેલીમાં જોડાયા છે. ને તે લોકોનું કહ્યું છે કે જો આ સ્કૂલ સંચાલકો મનમાંની યથાવત રાખશે અને ફી જે વધારો છે તે પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે. જી ખ્યાતિ, બિલકુલ. અન્ય શાળાના પણ વાલીઓ ત્યાં ઉપસ્થિત છે, શું તેમની પાસેથી પણ જાણો કે શાળા સંચાલકો આ પ્રકારની મનમાની કરી રહ્યા છે, તેમની સામે તેઓએ શું શસ્ત્ર ઉગામ્યું છે, કઈ રીતે વિરોધ કરી રહ્યા છે? જી ચોક્કસ, હું હાલના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ વાલીઓ જે છે તે એક થયા છે, રેલી નીકાળી રહ્યા છે, સૂત્રો કરી રહ્યા છે કે જે FRC છે તે વાલીઓ અને સંચાલકો માટે કહી શકાય કે CA બની ચૂકી છે. તમામ લોકો હાલ જોઈ શકાય છે કે રોડ પર ઉતરી આવ્યા છે અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી જે સંચાલકો છે તેમની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. આગામી સમયમાં જો સંચાલકો મનમાંની યથાવત રાખશે, ફી વધારો પાછો નહીં ખેંચે અને જે ફી વધુ વસૂલવામાં આવી છે તે પાછી નહીં આપે તો આગામી દિવસોમાં અનશન પર ઉતરવાની જે ચીમકી છે તે વાલીઓ દ્વારા કરવામાં આવી છે. હાલ તો તમામ લોકો જે છે તે રસ્તા પર રેલીમાં આવી પહોંચ્યા છે અને તમામ લોકો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા છે. જી છે, બિલકુલ. આભાર દીપક આપનો તમામ માહિતી બદલ. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, શાળા સંચાલકોની મનમાની છે અને તેના જ કારણોસર રવિવારનો દિવસ રજાનો દિવસ, પરંતુ જેને વાલીઓ માટે ચિંતાનો દિવસ બની ચૂક્યો છે. કારણ કે જો પોતાના બાળકને નવા સત્રની અંદર એડમિશન અપાવવું છે તો શાળાએ જે ધરખમ વધારો કર્યો છે
છે તેટલી ફી ચોક્કસથી ચૂકવવી પડશે, પરંતુ તેનો વિરોધ હાલ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિરોધ અમારે એ જ છે કે જે FRCA પ્રોવિઝનલ ફી ડિક્લેર કરી એમાં 30-40% અમારી સ્કૂલમાં વધારો કર્યો છે, અને જે CBSEની ફીઝ હતી એ એકચ્યુઅલમાં વધારે હતી એટલે એમાં નોમિનલ ઘટાડો કર્યો છે. એટલે જોવા જઈએ તો સરકારે જે કાયદો બનાવ્યો એ હકીકતમાં અમને કોઈ લાભ નહીં થયો. જે અમે ફી ઓછી કરવા માટે લડતા હતા, અમે રાહ જોતા હતા કે FRCA આવશે અને ફી ઓછી કરશે અને અમને પાછી મળશે ફી. હકીકતમાં પાછી આપવાના બદલે હવે અમારે ભરવી પડે છે. FRCA પ્રમાણે એવું હતું કે વાલીઓને શાંતિ થશે, પણ વાલીઓને અશાંતિ થઈ ગઈ છે, કેમ કે બિલકુલ ફીમાં કોઈ ઘટાડો થયો નથી. ગુજરાત બોર્ડની ફીમાં વધારો થયો છે અને CBSEની ફીમાં માત્ર 1000 રૂપિયાનો જ ઘટાડો થયો છે. આ રેલી દ્વારા સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે તમે જુઓ કે વાલીઓ કેટલા જાગૃત છે અને તમે શું વાલીઓને હેલ્પફુલ થયા છો કે નહીં. આજની રેલી ભાજપ સરકાર વિરુદ્ધની રેલી છે, જે પ્રાઇવેટ સ્કૂલોના જે સંચાલન એના વિરુદ્ધની એક રેલી છે, જે ચૂંટણી લક્ષી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં ભાજપ સરકારે જે અમને લોલીપોપ આપેલો અને હવે જે 1 વર્ષ પછી અમને હજુ ઠીંગો બતાવે છે એ સરકાર વિરુદ્ધની આ રેલી છે. અને આવનારા સમયની આ બધા વાલીઓ રોડ પર ઉતરી જશે અને અમે હવે શિક્ષણ સસ્તું ને હવે શિક્ષણ મફત માંગવા માટે નીકળીશું.